હું છું ઉર્વશી અને જલસો લાઈવ જેમિંગનો એક ઓર એપિસોડ અને એક ઓર કલાકાર આપણી સાથે જલસોના સ્ટુડિયોમાં. આજે છે ને અમારા ત્યાં કલાકાર બહુ દૂરથી ટ્રાવેલ કરીને આવે છે. તમને બધાને તો ખબર જ છે કે ભાઈ જલસોનું જે વર્ક સ્ટેશન છે એ મૂળ અમદાવાદમાં, અને આજના કલાકાર અમારે ત્યાં આજે સાઉથ ગુજરાતની મહેક લઈને આવ્યા છે. ત્યાં છે ને સુરત, બોમ્બે આ બધું જરા પાસે પાસે પડે, એટલે તમે સમજી શકો છો કે ત્યાં જે ગુજરાતીઓ છે એ જે ગીતો સાંભળવાનું પસંદ કરતા હશે, અથવા તો ત્યાંની કોન્સર્ટમાં જે ગીતો વધારે ગવાતા હશે એ કદાચ તમને આજે સાંભળવા મળે. પણ એ બધું સાંભળતા પહેલાં આપણે એમની મ્યુઝિકલ જર્ની વિશે વાત કરીએ. મારી સાથે ખૂબ દિલથી ખૂબ પ્રેમથી સ્વાગત કરો સ્ટુડિયોમાં રાઘવ દવેનું. હાય રાઘવ, કેમ છો? એકદમ મજા. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ. અને જલસો લાઈવ જેમિંગ પર આજે તમે આવ્યા છો, અને આઈ એમ શ્યોર કે તમે ઘણી કોન્સર્ટ કરી હશે અને પોતાના ફેસબુક પેજ પરથી લાઈવ પણ ગયા છો, પણ આ સેટઅપમાં લાઈવ ફેસબુક પર કોન્સર્ટ કરવાનો અનુભવ નવો નવો હશે. સો આર યુ એક્સાઇટેડ? એબ્સોલ્યુટલી એક્સાઇટેડ. અચ્છા, અને લિસ્ટ વિસ્ટ બધું રેડી થઈ રહ્યું છે? હું અહીંયા આવીને ત્યારે રાઘવ આમ એમના જે બી સાજિંદા હોય એમની સાથે બેસીને સરસ લિસ્ટ બનાવી રહ્યા હતા. તો તમારી મ્યુઝિકલ જર્ની જે અત્યારે અહીંયા સુધી પહોંચી છે એની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત તો મમ્મીના પેટમાંથી જ થઈ હશે. અચ્છા. કારણ કે મારા પપ્પા અને મમ્મી બંને ગાતા હતા, એટલે એ સંસ્કાર મારામાં છે, અને નાનપણથી જ મને એ વાતાવરણ મળ્યું ઘરમાં, એટલે તબલા હાર્મોનિયમ ગાવાનું એ બધું એકદમ નેચરલ હતું, એટલે ધીરે 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 યાત્રા આજે અહીંયા પહોંચી છે. ગ્રેટ. અને તમારી ફોર્મલ ટ્રેનિંગ કોની જોડે થઈ, ક્યાંથી શરૂઆત કરી? બેઝિકલી બધું ઘરમાંથી, પપ્પા મમ્મી પાસે શીખ્યો, પછી ક્લાસિકલ ભરૂચ જિગ્નેશભાઈ પટેલ પાસે શીખ્યો, તબલા પણ હું ત્યાં નાગજીભાઈ ઢીલાર પાસે શીખ્યો, હાર્દિક પટેલ પાસે શીખ્યો, પછી મુંબઈ શિફ્ટ થયો, એટલે મુંબઈ પ્રવીણ કરકરેજી પાસે તબલાની ટ્રેનિંગ લીધી, ગાવાની ટ્રેનિંગ પંડિત રાજા કાલેજી અને પ્રશાંત સમાધાર પાસે ચાલે છે. અચ્છા, એટલે તમે સમજી શકો છો કે એક ગાયક માતા પિતાનું સંતાન હોવા છતાં પણ રાઘવે એટલા બધા ગુરુઓ પાસેથી જુદી જુદી ટ્રેનિંગ લીધી છે, અને રાઘવ પોતે ખૂબ સારા રિધમિસ્ટ પણ છે, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે. હવે જ્યારે તમે કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ પર હથોટી કેળવી લીધી હોય તો તમને શરૂઆતથી જ એવી ખબર હતી કે મારે સિંગિંગ કરવું છે, કે આ ડિસાઇડેડ હતું ગોલ? ના, બેઝિકલી ઘરમાં હતું સંગીત, પછી 11-12 સાયન્સ લેવું છે એ બધા એના કીડા થયા, એટલે પપ્પાએ કીધું કે સાયન્સ કરવું હોય તો વ્યવસ્થિત ભણવું પડે, એટલે હું અહીંયા ગાંધીનગરમાં સ્કૂલ ઓફ એચિવરમાં હું આવ્યો, એટલે બે વર્ષ હું સંગીતથી થોડોક વિમુખ હતો, એટલે પાછો હું 11-12 પછી એન્જિનિયરિંગ કરવા હું ભરૂચ ગયો, એટલે ભરૂચ પાછું ત્યાં વાતાવરણ હતું સંગીતનું, એટલે કોલેજ પતતા પતતા યુથ ફેસ્ટિવલ ને બધામાં પાર્ટ લઈને એવું થયું કે આટલી ઊંચી મહેનતે નેશનલ લેવલ સુધી જઈ શકીએ છે, તો પછી ફૂલ ટાઈમ એક વખત 5-10 વર્ષ ઇન્વેસ્ટ કરીએ તો પછી એમાં સાધના ફળે કદાચ ભગવાનની કૃપા હોય તો. ટ્રુ. અને જ્યારે ઓબ્વિયસલી તમે આ ફિલ્ડમાં એન્ટર થાઓ, શોખ માટે કરતા હો ત્યારે, અને જ્યારે તમે એક કલાકાર તરીકે પોતાની જાતને એમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો ત્યારે ઘણી ચેલેન્જીસ આવે. તમે તો બહુ યંગ છો એટલે તમે પ્રયત્ન કરી રહ્યા છો, તો એક્ઝેક્ટલી આમ શું તમારું સ્ટેટ ઓફ માઇન્ડ છે અત્યારે મ્યુઝિક ફિલ્ડને લઈને? જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે મારા મનમાં એક જ સપનું હતું કે સારું સંગીત શીખવું છે, સારું ગાતા શીખવું છે, કે સારું કેવી રીતે સારા સંસ્કાર પડે, એટલે મારું સ્ટેટ ઓફ માઇન્ડ અત્યારે ખાલી એ જ છે કે હજી જેટલું હું હજી 2-3 વર્ષ મારા અંદર રૂપી શકું એટલું હું પ્રયત્ન કરું છું સારી વસ્તુ શીખવાનો સારા માણસો સાથે. બરાબર છે. અને બોમ્બેમાં રહેતા હોઈએ ને એટલે તમારી ઉપર મરાઠી સંગીત, હિન્દી, બોલિવૂડનું સંગીત આ બધું જ જોડે જોડે ચાલતું હોય, તો એવું પણ થાય કે તમે કદાચ તમારું ગુજરાતી મ્યુઝિકથી થોડાક, કારણ કે ઘણી વખત ફોકસ ચેન્જ થતું હોય છે, તમે ઘણા ગુજરાતી ગીતો એવા ગીતો પણ ગાવ છો કે જે કદાચ ભૂલાઈ રહ્યા હોય કે બહુ ઓછા લોકો ગાતા હોય, તો તમે તમારું આ માતૃભાષાનું કનેક્ટ જાળવી રાખવા શું કરો છો? પહેલા તો મુખ્ય હું મુંબઈમાં ગયો ત્યારે મારો પહેલો આધાર આશિત દેસાઈ અને એમનો પરિવાર છે, આલાભાઈ, હેમાબેન, એ બધા લોકો સાથે હું સતત સંકળાયેલો છું, એટલે ગુજરાતી સુગમ સંગીતથી અલગ થવાનો તો પ્રશ્ન જ નથી, અને ઘરમાં પણ ગુજરાતી માટે એટલું જ છે. અત્યારે બોલિવૂડ ને બધું ચાલે છે, ગઝલ ચાલે છે, પણ ગુજરાતી એક જે આપણને સતત નેચરલી જે પ્રેરે છે, નેચરલી જેમાં તમે વિચારી શકો છો એ વસ્તુ છે, એટલે એની સાથે ડિસકનેક્ટ થવાનો કોઈ વાત જ નથી. સ્વાભાવિક રીતે તમે તો કેટલા બધા લોકોને સાંભળીને મોટા થયા છો, આશિતભાઈના ત્યાં આટલો નજીકનો સંબંધ, પણ ગુજરાતી ભાષાના તમારા ફેવરિટ કમ્પોઝર્સ કોણ? મને ઓબ્વિયસલી પુરુષોત્તમભાઈ, આશિતભાઈ, આલાભાઈ મને ગમે છે. અને ગાયકો? ગાયકો પુરુષોત્તમભાઈ, સેમ આશિતભાઈ, આલાભાઈ. ઓકે, એટલે એમને આમ કોપી પેસ્ટ જ લિસ્ટ કરવાનું હતું. અને આ ધ લેજેન્ડ્સ છે, એટલે અત્યારે પુરુષોત્તમ ગાગા અત્યારે પણ 85-86 વર્ષની ઉંમરે કેવું ગાય છે, અમારાથી પણ લાખ દરજ્જે સારું ગાય છે, નવયુવાનને શરમાવે એવું ગાય છે, એટલે અને કમ્પોઝર આશિતભાઈ, એ બધા લોકો જે
જે ગજબ કામ કર્યું છે લોકો. એટલે સો વોટ ઇઝ યોર ડ્રીમ ઇન મ્યુઝિક? આમ કે એક ગોલ દરેક માણસે છુપો મનમાં રાખ્યો હોય કે આપણે આ કરવું છે. ના ના ના, અમારે જે ઓડિયન્સ છે એમને જાણવું છે. મારો એક જ ડ્રીમ છે કે હું સારું, હજી 2-3-5 વર્ષ પછી હું મને સેટિસ્ફેક્શન થાય એવું ગાઈ શકું. ધેટ્સ માય ડ્રીમ. કમ્પોઝિશન કરવાનો ઈરાદો? કમ્પોઝિશન હું કરું છું, આજે સંભળાવીશ તમને. અરે વાહ. તો કોણ છે તમારા ફેવરિટ પોએટ કે જેમની કવિતાઓ કમ્પોઝ કરવી બહુ ગમે? અત્યારે તો નવી નવી હાથમાં આવે છે. આજે હું એક દક્ષેશ કોન્ટ્રાક્ટર ની કવિતા રજૂ કરવાનો છું. એક બે મારા લખેલા છે. અચ્છા, આ નવું આવ્યું છે. એટલે તમે ઇન્ટરવ્યુમાં સવાલો જરા આડાવડા કરતા હોય છે કે આ નવો શોખ તમારો જાણવા મળ્યો કે તમે લખો પણ છો, એની શરૂઆત ક્યાંથી થઈ? લખવું એ શરૂઆત નથી થઈ. હમણાં મારું ગયા જ અઠવાડિયે 25મી તારીખે 25 ઓગસ્ટે મારું એક ભજન મેં લખીને કમ્પોઝ કર્યું હતું, એ રિલીઝ થયું છે. અરે વાહ. એટલે એવું નથી, અત્યાર સુધી જે વિચારો ઇન્વાઇટ થયા છે મારામાં ઘરના વાતાવરણથી કે આજુબાજુના વાતાવરણથી, એ ક્યાં ને ક્યાંક નેચરલી જ નીકળે છે. એટલે એના માટે કોઈ પ્રયાસ કરીને કઈ લખાતું છે નહીં, બાકી લખાઈ જતું જાય છે. આમ એવું કહેવામાં આવે છે કલાની ભાષામાં કે તમે સાંભળ્યું છે ક્યારે બજારમાં કોઈને બોલતા કે પૈસો પૈસાને ખેંચે, એવી જ રીતે કળા કળાને ખેંચે. તમે ગાતા શીખો તો ઓટોમેટિક કમ્પોઝિશન પર તમારા હાથ ફરવા લાગે, કમ્પોઝિશન પર તમારા હાથ ફરે એટલે તમારી આંગળીઓ ચાલવા લાગે પેપર ઉપર. અને એવું જ કંઈક રાઘવ સાથે પણ થયું છે. અને બહુ બહુ શુભકામનાઓ રાઘવ તમને ભવિષ્યમાં. તમે ખૂબ પ્રાઉડ કરાવો ગુજરાતને, તમારા ફેમિલીને અને અમને બધાને. હવે અહીંયા અટકવું પડશે કારણ કે સમયની મર્યાદાઓ અમને જરાક ઇશારો કરી રહી છે કે અટકો. સો આવતા એપિસોડમાં આવા જ એક સરસ મજાના કલાકાર સાથે મળીએ. ત્યાં સુધી મને ઉર્વશીને રજા આપો અને ત્યાં સુધી કરતા રહેજો. ચલસો, બાય.